છું ધર્મેન્દ્ર બાળજીયા, એક્ટિવ ક્લાસેસ ચલાવ આપનું ફરીથી સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના જિલ્લા ભાગ 29 એટલે કે સુરત જિલ્લો. સુરત જિલ્લા વિશેની સંપૂર્ણ માહિતી, એના મહત્વના સ્થળો, વિશેષતાઓ, નકશાઓ, સરહદ, જનરલ નોલેજ વગેરે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો જોઈએ સુરત જિલ્લા વિશેની માહિતી. સુરત જિલ્લો, સુરત જિલ્લાનું મુખ્ય મથક સુરત જ છે. તેનું ક્ષેત્રફળ 4212 ચોરસ કિલોમીટર, કુલ વસ્તી 60,79,231, જાતિ પ્રમાણ 1,000 પુરુષો દીઠ 788, વસ્તી ગીચતા 1 ચોરસ કિલોમીટર દીઠ 1,376, કુલ સાક્ષરતા દર 86.65%. ત્યાર પછી જોઈએ તો સુરત જિલ્લાના તાલુકાની સંખ્યા છે 10. પલાસાણા, કાંકરેજ, ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, બારડોલી, સુરત શહેર અને મહુવા, આ 10 તાલુકા સુરત જિલ્લાના છે. તો સુરત જિલ્લાના તાલુકા યાદ રાખવા માટેનું સૂત્ર છે, પલકે ઓ મામા ઉંમર 84 બાર શું કામ, પલકે ઓ મામા ઉંમર 84 બાર શું કામ. પલ એટલે પલાસણા, ક એટલે કાંકરેજ, ઓ એટલે ઓલપાડ, મા એટલે માંગરોળ, મા એટલે માંગરોળ, મા એટલે માંડવી, ઉંમર એટલે ઉમરપાડા, 84 એટલે 84, બાર એટલે બારડોલી, સુ એટલે સુરત શહેર, મ એટલે મહુવા. તો આ 10 તાલુકા થયા સુરત જિલ્લાના. સુરત સોનાની મૂરત, સૂર્યનગરી, મક્કાનું પ્રવેશદ્વાર તથા હીરા ઉદ્યોગના પાટનગર, ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર. સુરતના અલગ અલગ નામ છે, તેને સોનાની મૂરત કહે છે, તેને સૂર્યનગરી કહેવાય છે, મક્કાનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે, હીરા ઉદ્યોગનું પાટનગર સુરત, ડાયમંડ સિટી તો પણ સુરત. ઘણા બધા નામ છે, યાદ રાખજો મિત્રો, સોનાની મૂરત, સૂર્યનગરી, મક્કાનું પ્રવેશદ્વાર, હીરા ઉદ્યોગનો પાટનગર, ડાયમંડ સિટી. વીર નર્મદની જન્મભૂમિ સુરત એશિયામાં માનવસર્જિત યાનનું સૌથી મોટું બજાર સુરતમાં છે. એ માનવસર્જિત યાનનું, એશિયામાં માનવસર્જિત યાનનું સૌથી મોટું બજાર હોય તો સુરતમાં છે. અહીં વીર નર્મદ યુનિવર્સિટી પણ આવેલી છે. સુરતમાં હીરા ઘસવાનો ઉદ્યોગ અને સુરત ટેક્સટાઇલ માર્કેટ એશિયાભરમાં વિખ્યાત છે. તાપી નદી ઉપર સરદાર બ્રિજ, મકાઈ પુલ અને વિવેકાનંદ બ્રિજ આવેલો છે. તાપી નદી ઉપર ત્યાં સરદાર બ્રિજ, મકાઈ પુલ અને વિવેકાનંદ પુલ અહીં આવેલા છે. ઈસવીસન 1663માં અંગ્રેજોએ ભારતની સૌ પ્રથમ વેપારી કોટી સુરતમાં સ્થાપી હતી. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયો છે કે અંગ્રેજોએ ભારતની સૌ પ્રથમ વેપાર કોટી ક્યાં શહેરમાં સ્થાપી હતી, તો સુરત શહેરમાં. કઈ સાલમાં, તો 1613માં. બારડોલી, બારડોલી એટલે સત્યાગ્રહની ભૂમિ તરીકે જાણીતું આ બારડોલી લોખંડી પુરુષ અને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ઈસવીસન 1928ની લડત શરૂ થઈ હતી. ત્યારબાદ વલ્લભભાઈને સરદારનું બિરુદ જૂનાગઢ ખાતે આપવામાં આવ્યું હતું. બારડોલીને કહેવાય છે સત્યાગ્રહની ભૂમિ. આવા અખંડ ભારતના પ્રણેતા આપણા છે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહ થયો હતો ઈસવીસન 1928માં. ત્યારે વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ શકે કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ ક્યાં સત્ર સત્યાગ્રહ દરમિયાન બન્યું હતું? બારડોલી સત્યાગ્રહ. આંદોલન દરમિયાન સરકારના નિવાસ સ્થાને સરદાર સુરજ આશ્રમ ચાલે છે. બારડોલીમાં સરદાર સ્મારક પણ અહીં આવેલું છે. ઈસવીસન 1956માં બારડોલીમાં ગુજરાતનું સૌ પ્રથમ સહકારી ધોરણે ખાંડના કારખાનાની સ્થાપના કરવામાં આવી. બારડોલીમાં ગુજરાતનું સૌ પ્રથમ સહકારી ધોરણે ખાંડના કારખાનાની સ્થાપના બારડોલીમાં કરવામાં આવી ઈસવીસન 1956. ત્યાર પછી છે હજીરા. હજીરા બંદર તરીકે વિકાસ પામ્યું છે. અહીં ક્રિપ્કોનું ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. ખાતર બનાવવાનું કારખાનું અહીં હજીરામાં આવેલું છે, ક્રિપ્કો. ડુમ્મસ, અહીં તાપી સમુદ્ર સંગમ આવેલી છે. ડુમ્મસની સુંદર
દરિયા કિનારો પ્રવાસ સ્થાન તરીકે જાણીતું છે. અહીં દરિયા કિનારો છે પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. હવે જોઈએ સુરત જિલ્લાની ભૂગોળ. તો સુરતમાં કઈ નદી છે? તાપી નદી, જેને સૂર્ય પુત્રી કહેવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો સૂર્ય પુત્રી કઈ નદીને કહેવામાં આવે છે? તાપી નદી. સિંચાઈ યોજના કાકરાપાર બંધ માંડવી તાપી નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર બંધ રહ્યો કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તાપી નદી ઉપર. તેથી તો ગુજરાતમાં સુરત જિલ્લો જુવારના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. યાદ રાખજો કે જુવારના ઉત્પાદનમાં સૌ પ્રથમ સ્થાન ધરાવતો હોય જિલ્લો તો સુરત. ત્યાર પછી ગુજરાતમાં સુરત જિલ્લો શેરડી અને કેળાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. શેરડી અને કેળામાં પણ પ્રથમ સ્થાન ધરાવે છે. ખનિજ સુરતમાંથી ફાયર ક્લે, ચિનાઈ માટી અને જીપ્સમ જેવા ખનિજો મળી આવે છે. સુરતના માંગરોળ અને ઓલપર ખાતેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ પણ મળી આવે છે. માંગરોળ અને ઓલપર ખાતે ઉદ્યોગ સુરતના ઉદ્યોગ ના ખાતે રેયોન ઉદ્યોગ તથા સિલ્કનું કાપડ બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આ ઉપરાંત હેન્ડલૂમ ઉદ્યોગ અને ઝરીનું કાપડ બનાવવાના ઉદ્યોગમાં સુરત પ્રથમ સ્થાન છે. હેન્ડલૂમ ઉદ્યોગ અને ઝરીનું કાપડ બનાવવા, યાદ રાખજો હેન્ડલૂમ ઉદ્યોગ અને ઝરીનું કાપડ બનાવવા માટે સુરત પ્રથમ સ્થાન ધરાવે છે. યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં આવેલી છે, કે જેની સ્થાપના ઈસવીસન 1965 મ્યુઝિયમ જોઈએ તો સરદાર સંગ્રહાલય મ્યુઝિયમ સુરતમાં આવેલું. બંદર હજીરા, મગદલા અને ભગવા બંદર છે. ડેરી સુમૂલ ડેરી સુરતમાં આવેલું છે. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે સુમૂલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો સુરત જિલ્લામાં. હવે સરહદ જોઈ, નીચે નકશો આપેલો છે કે સુરત જિલ્લાની ઉત્તરે ભરૂચ અને નર્મદા બે જિલ્લા આવેલા છે. પૂર્વમાં જોઈએ તો તાપી જિલ્લો, દક્ષિણમાં નવસારી જિલ્લો અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. અહીં નકશામાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ એક્ટિવની અટારીયાથી સુરત જિલ્લાની વિશેષતાઓ. ડાયમંડ સિટી સુરતમાં કાપડ ઉદ્યોગ તથા હીરા ઉદ્યોગ ખૂબ જ જાણીતા છે. સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તરનો કિનારો સુવાલીની ટેકરીઓ કહેવાય છે. જે સુરત જિલ્લાનો તાપી નદીના ઉત્તર કિનારો છે તેને સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે. અને સુરત જિલ્લામાં આવેલા મઢી ખાતેની તુવેર દાળ અને સુરતની ખમણી જાણીતી છે. સુરતમાં શું જાણીતું છે? મઢી ખાતે આવેલી તુવેર દાળ અને ખમણી જાણીતી છે. આ ઉપરાંત સુરત શહેરનું ઊંધિયું, ખમણ, મોગદારી અને ઝરીકામ ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં જુવાર, શેરડી અને કેળાના ઉત્પાદનમાં સુરત પ્રથમ જિલ્લો સ્થાન ધરાવે છે. કેવું? જુવાર, શેરડી અને કેળા. યાદ રાખજો જુવાર, શેરડી અને કેળાના ઉત્પાદન. સુરત જિલ્લો સૌથી વધુ સાક્ષરતા અને વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે. આ પણ યાદ રાખજો કે સુરત જિલ્લો સૌથી વધુ સાક્ષરતા અને વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે. ભારતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર તથા વિશ્વમાં ચોથા ક્રમનું શહેર છે. તો ભારતમાં સૌથી વધુ વિકાસ પામતું શહેર હોય તો સુરત, અને વિશ્વની દ્રષ્ટિએ ચોથા ક્રમનું. ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરતમાં આવેલો છે. આ એકવાર મારા ખ્યાલ મુજબ એકવાર પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ક્યાં શહેરમાં આવેલા છે? તો સુરતમાં. ગુજરાતમાં સૌ પ્રથમ પ્રાર્થના સમાજની સ્થાપના ઈસવીસન 1871માં થઈ હતી, જે સુરત ખાતેથી થઈ અને ત્યારબાદ તે જ વર્ષે ભરૂચ ખાતે પણ થઈ હતી. 2001-2011 દરમિયાન સૌથી વધુ પુરુષ વૃદ્ધિદર અને સ્ત્રી વૃદ્ધિદર ધરાવતો જિલ્લો સુરત છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો સુરત. સૌથી ઓછું લિંગ પ્રમાણ તો પણ સુરત. સૌથી ઓછું શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જીરો હોય તો પણ સુરત. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન ઓન કરો, જેથી દરેક વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ સો મચ.